અમદાવાદના મુંબઈ વચ્ચે દોડનારી દેશની પહેલી બુલેટ ટ્રેનનું આલિશાન ટર્મિનલ તૈયાર થઈ ગયું છે અને તેનો મસ્ત વિડીયો રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે એક્સ પોસ્ટ પર શેર કર્યો છે વાયબ્રન્ટ સમિટ પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટ હબનું લોકાર્પણ કરીએ એવી સંભાવના છે આ બુલેટ ટ્રેન ટર્મિનલમાં પંદરસોથી વધુ વાહનો માટે ચાર માળનું પાર્કિંગ હોટલ બુક સ્ટોલ સ્વિમિંગ પુલ પણ હશે ત્યારે સાબરમતી રેલવે સ્ટેશનના જેલ રોડ અને ધર્મનગર સ્ટેશન વચ્ચે યાર્ડ એરિયામાં બુલેટ ટ્રેન માટેના સ્ટેશનની કામગીરી ચાલી રહી છે બુલેટ ટ્રેન માટે આ સાબરમતી સ્ટેશને ટર્મિનલ સ્ટેશન હોવાથી એની નજીકમાં જ લોકોને એક જ જગ્યાએથી ટ્રેન મેટ્રો બીઆરટીએસ સહિત અન્ય ખાનગી વાહનોની કનેક્ટિવિટી મળી રહે એ માટે નેશનલ સ્પીડ રેલ કોર્પોરેશન દ્વારા મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટ હબ તૈયાર કરાયું છે મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટ હબનું ઉદઘાટન જાન્યુઆરીમાં વાઇબ્રન્ટ સમિટી પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે થાય એવી શક્યતા છે ત્યારે બિલ્ડિંગના ત્રીજા માળે પેસેન્જરો બેસી શકે એ માટે કોન્કોર એરિયા મૂકવામાં બનાવવામાં આવ્યો છે જ્યાં પેસેન્જરો બેસીને ચા નાસ્તો કરી શકશે અને ત્યાંથી જ બુલેટ ટ્રેન સ્ટેશન રેલવે સ્ટેશન કે મેટ્રો સ્ટેશન સીધા જઈ શકશે જ્યારે એ બ્લોકમાં કોંકોર એરિયાની ઉપર વધુ છ માળ છે જેમાં વેઇટિંગ રૂમ એક્ઝિક્યુટિવ લાઉન ઓફિસ શરૂ કરાશે જ્યારે બ્લોકમાં બીમાં હોટલ રૂમ બેન્કવેટ હોલ કોન્ફરન્સ રૂમ સ્વિમિંગ પૂલ રેસ્ટોરાં હશે આ હબમાં એક જ જગ્યાએથી પેસેન્જરોને બુલેટ ટ્રેનની ટિકિટ બારીની સાથે રેલવે ટિકિટ બારી મેટ્રો ટિકિટ બારી બીઆરટીએસની ટિકિટ બારીની સુવિધા મળશે આ હબને હાલ તેર લિફ્ટ આઠ એક્સિલેટર બે ટ્રાવેલિટર સીસીટીવી આગથી સુરક્ષાના સાધનોની સજ્જ કરવામાં આવ્યું છે મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટેશનના હબમાંથી બુલેટ ટ્રેન મેટ્રો કે સાબરમતી સ્ટેશન ટ્રેન પકડવા માટે ત્રણસો થી છસો મીટર જેટલું ચાલીને જવું પડશે એ માટે ખાસ કોરિડોર બનાવવામાં આવ્યો છે આ બિલ્ડિંગની સાથે સાથે સાબરમતી જેલ રોડ અને ધર્મનગર સ્ટેશનને ફૂટ ઓવર બ્રિજ અને ટ્રાવેલ લેટર સાથે જોડાશે હબને મેટ્રો અને બીઆરટીએસ સ્ટેશન સાથે ફૂટ ઓવર બ્રિજ જોડાયા છે ત્યારે ભારતની પ્રથમ બુલેટ ટ્રેન મુંબઈ અને અમદાવાદ વચ્ચે દોડશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને જાપાનના પ્રધાનમંત્રી સિન્જો આબે ચૌદ સપ્ટેમ્બર બે હાજર સત્તરના રોજ અમદાવાદમાં આ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું હતું પ્રોજેક્ટના પ્રથમ તબક્કાનું કામ ચાલી રહ્યું છે ત્યારે સો કિલોમીટર પુલ પૂર્ણ થયો છે અને બસો પચાસ કિલોમીટર પુલ બનાવવામાં આવ્યો છે ત્યારે ગુજરાતના વલસાડ જિલ્લામાં ત્રણસો પચાસ મીટર લંબાઈની પ્રથમ પર્વતીય ટનલ તોડવાનું કામ પૂર્ણ થયું છે ત્યારે ગુજરાતના સુરત જિલ્લામાં સિત્તેર મીટરની લંબાઈનો પ્રથમ સ્ટીલ બ્રિજ બનાવવામાં આવ્યો છે એ અઠ્યાવીસ સ્ટીલ બ્રિજમાંથી પ્રથમ છે જે મુંબઈ અમદાવાદ હાઈ સ્પીડ રેલ કોરિડોરનો ભાગ હશે ત્યારે પાંચસો આઠ કિલોમીટરના રૂટમાંથી ત્રણસો એકાવન કિલોમીટર ગુજરાતમાંથી અને એકસો સત્તાવન કિલોમીટર મહારાષ્ટ્રમાંથી પસાર થશે કુલ બાણું ટકા એટલે કે ચારસો અડસઠ કિલોમીટર લાંબો ટ્રેક એલિવેટર કરવામાં આવશે મુંબઈમાં સાત કિલોમીટરનો વિસ્તાર સમુદ્રની નીચે રહેશે પચીસ કિલોમીટરનો માર્ગ ટનલમાંથી પસાર થશે ત્યારે તેર કિલોમીટરનો ભાગ જમીન પર હશે બુલેટ ટ્રેન સિત્તેર હાઈવે અને એકવીસ નદી પાર કરશે એકસો તોતેર મોટા અને બસો એક નાના પુલ બનાવવામાં આવશે એ દસ કોચવાળી પાંત્રીસ બુલેટ ટ્રેન સાથે શરૂ થશે આ ટ્રેનો દરરોજ સિત્તેર ટ્રીપ કરશે અને બુલેટ ટ્રેનમાં એ સાતસો પચાસ લોકો બેસી શકશે બાદમાં બારસો લોકો માટે સોળકો જ હશે બે હજાર પચાસ સુધીમાં આ ટ્રેનોની સંખ્યા વધારીને એકસો પાંચ કરવાની યોજના છે ત્યારે પહેલી બુલેટ ટ્રેન બે હજાર છવ્વીસમાં દોડવાનું શરૂ થશે અગાઉ વર્ષ બે હજાર બાવીસ સુધીમાં બુલેટ ટ્રેન દોડવાનું લક્ષ્ય હતું પછી એને વધારીને બે હજાર ત્રેવીસ કરવામાં આવી આ પછી રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું હતું કે હવે બે હજાર છવ્વીસ સુધીમાં કાર્યરત થવાની આશા છે આ પ્રોજેક્ટમાં ભારતને જાપાનની મદદ મળી રહી છે ત્યારે રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવના જણાવ્યા મુજબ સુરત અને બિલીમોરા વચ્ચે પ્રથમ બુલેટ ટ્રેન દોડાવવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે એકવાર આવું થઈ જાય ત્યારે ભારત હાઈસ્પીડ ટ્રેન નેટવર્ક ધરાવતા પંદર દેશની ચુનંદા ક્લબમાં જોડાઈ જશે